હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ માય ચેનલ એચએનએસ ફૂડ સ્ટેશન. આજે આપણે ફક્ત 10 જ મિનિટમાં ઇન્સ્ટન્ટ સ્ટફ્ડ ગ્લાસ ઢોકળા બનાવીશું. આ ઢોકળા બનાવવાની શરૂઆત કરીએ એ પહેલાં, જો હજી સુધી તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો નીચે આપેલા સબસ્ક્રાઈબ બટન પર પ્રેસ કરો અને બાજુના બેલ આઇકન પર ક્લિક કરો, જેથી મારા નવા નવા વિડીયોનું નોટિફિકેશન તમને મળતું રહે. ગ્લાસ ઢોકળા બનાવવા માટે સૌથી પહેલાં અહીંયા મેં 1 કપ મમરા લઈ લીધા છે. મમરા ડૂબે તેટલું પાણી ઉમેરીને મમરાને પલાળી દેશું. હવે આ પલાળેલા મમરાને સાઈડમાં રાખી દેશું અને બીજા 1 બાઉલમાં 2 કપ રવો લઈ લેશું. હવે તેમાં 1/2 કપ દહીં અને 1/2 કપ પાણી ઉમેરીને રવા સાથે સરસ રીતે મિક્સ કરી દેશું અને રવાને પલાળી દેશું. હવે મમરા અને રવો બંને સરસ રીતે પલળી જાય ત્યાં સુધીમાં આપણે સ્ટફિંગ તૈયાર કરીએ. તો તેના માટે મેં અહીંયા 3 બાફેલા બટેટા લઈ લીધા છે. તેને આ રીતે મિક્સ કરી લેશું. બટેટા સરસ રીતે મિક્સ થઈ જાય એટલે તેમાં 1/4 કપ અધકચરા પીસેલા મગફળીના બીયા, 1 થી 2 ટેબલસ્પૂન આદુ મરચાંની પેસ્ટ, સ્વાદ પ્રમાણે મીઠું, 1 ટેબલસ્પૂન જેટલો ખાંડનો ભૂકો, 1 ટેબલસ્પૂન ધાણા જીરું પાવડર, 1/2 લીંબુનો રસ અને 1 મીડિયમ સાઇઝની ડુંગળીને ઝીણી સમારીને ઉમેરી દેશું. હવે બધી જ વસ્તુને સરસ રીતે મિક્સ કરી દેશું. અહીંયા હું મરી પાવડર ઉમેરવાનું ભૂલી ગયેલી, તો હવે 1 ટીસ્પૂન જેટલો મરી પાવડર ઉમેરી દેશું અને તેને પણ મસાલામાં સરસ રીતે મિક્સ કરી દેશું. હવે આ મસાલાનો થોડો લાલ કલર આવે તેના માટે તેમાં 1 ટીસ્પૂન જેટલું લાલ કશ્મીરી મરચું ઉમેરીને તેને પણ સરસ રીતે મિક્સ કરી દેશું. હવે આપણું આ ઢોકળા માટેનું સ્ટફિંગ તૈયાર થઈ ગયું છે. હવે હથેળીને થોડું તેલવાળી કરી લઈ તેમાં બટેટાનું થોડું સ્ટફિંગ લઈને તેને આ રીતે લાંબી વડીનો શેપ આપીશું. તમારે ગ્લાસની જે સાઇઝ હોય એ રીતે આ વડીની સાઇઝ રાખવાની છે. હવે બાકીની વડી પણ બનાવીને તૈયાર કરી લેશું. વડી બનીને તૈયાર થઈ ગઈ છે. હવે આપણે જે મમરા પલાળીને રાખ્યા હતા તે લઈ લઈએ. હવે મમરા સરસથી પલળી ગયા છે તો જે તેમાં આ એક્સ્ટ્રા પાણી બચ્યું છે તેને આપણે સ્ટ્રેનરની મદદથી કાઢી લેશું. હવે આ પલાળેલા મમરાને 1 મિક્સર જારમાં લઈ લેશું. આ મમરા સાથે આપણે જે રવો પલાળ્યો હતો તે રવો પણ ઉમેરી દેશું અને હવે તેમાં 1 કપ જેટલું પાણી અને સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીશું અને હવે આ બધી જ વસ્તુને 20 થી 25 સેકન્ડ માટે ગ્રાઇન્ડ કરી લેશું. અહીંયા એ વાતનું ખાસ ધ્યાન રાખવું કે વધારે પડતું આપણે આ રવો અને મમરાને પીસવાના નથી, ફક્ત 20 થી 25 મિનિટ માટે જ પીસવાનું છે અને આ રીતે દરદરો મિક્સર તૈયાર કરવાનું છે. હવે આપણું આ ઢોકળા માટેનું બેટર તૈયાર થઈ ગયું છે તો તેને 1 બાઉલમાં કાઢી લેશું. હવે ઢોકળાને જાળીદાર બનાવવા માટે આ બેટરમાં 1 ટીસ્પૂન જેટલો ઇનો ઉમેરીશું. ઇનોની જગ્યાએ તમે ખાવાના સોડા પણ ઉમેરી શકો છો. જો ખાવાના સોડા તમે વાપરો તો તેનું પ્રમાણ થોડું ઓછું લેવું. હવે આ ઇનો ઉપર થોડું પાણી ઉમેરીને તેને બેટરમાં સરસ રીતે મિક્સ કરી દેશું. હવે આ બેટર સરસ રીતે ફૂલાઈ ગયું છે અને ઢોકળા બનાવવા માટે તૈયાર થઈ ગયું છે. તો હવે આપણે જે ગ્લાસમાં ઢોકળા બનાવવાના હોય તે ગ્લાસને ઓઇલથી ગ્રીસ કરી લેશું. અહીંયા મેં આ ઓઇલથી ગ્રીસ કરેલા 3 ગ્લાસ લઈ લીધા છે. હવે આ ગ્લાસ અડધા ભરાય ત્યાં સુધી આપણે ઢોકળાનું બેટર એડ કરીશું. હવે આપણે જે સ્ટફિંગની વડી બનાવેલી હતી તેને આ ગ્લાસમાં વચ્ચોવચ્ચ મૂકી દેશું અને તેને થોડું પકડીને તેની સાઈડમાં પણ બેટર ફિલ કરી દેશું. આપણે આ ઢોકળાને સ્ટીમ કરશું એટલે ઢોકળા ફૂલાશે, એટલે ગ્લાસને આપણે બેટરથી આખા કવર નથી કરવાના. ગ્લાસમાં ઉપરની સાઈડ 1.5 ઇંચ જેટલી જગ્યા રહે તેટલા ગ્લાસ ખાલી રાખવાના છે. હવે અહીંયા મેં એક કડાઈમાં પાણી ગરમ મૂકી દીધું છે. તો હવે તેમાં આ રીતનું કોઈ પણ એક સ્ટેન્ડ રાખી દેશું અને તેના પર
આપણે જે ગ્લાસમાં ઢોકળાનું બેટર ભર્યું છે તે ગ્લાસ મૂકી દેશું અને ત્યાર પછી તેને ઢાંકણ ઢાંકીને 15-17 મિનિટ માટે આ ઢોકળાને સ્ટીમ કરી લેશું. પંદરથી 16 મિનિટ પછી આપણે ઢાંકણ ખોલીને જોઈએ તો જોઈ શકાય છે કે ઢોકળા સરસ રીતે ફૂલાઈ ગયા છે. હવે ટૂથપીકની મદદથી ચેક કરી લેશું કે ઢોકળા અંદરથી પણ કૂક થયા છે કે નહીં. તો જોઈ શકાય છે કે અંદરથી પણ ઢોકળા કૂક થઈ ગયા છે. તો હવે આ ગ્લાસને કડાઈમાંથી બહાર કાઢી લેશું. હવે ચપ્પુની મદદથી ગ્લાસમાંથી ઢોકળાને થોડા અલગ કરી લેશું જેથી ઢોકળા ગ્લાસમાંથી ઇઝીલી નીકળી જાય. હવે એક પ્લેટ લઈને તેમાં ગ્લાસને આ રીતે ઊંધો કરીને તેમાંથી ઢોકળાને આપણે કાઢી લેશું. અહીંયા જોઈ શકાય છે આપણે ગ્લાસને ઓઇલથી ગ્રીસ કર્યો હતો અને નાઇફની મદદથી તેની સરફેસ અલગ કરી લીધી તો ઢોકળા સરસ રીતે બહાર નીકળી જાય છે. ઢોકળાના વઘાર માટે એક વાસણમાં 1 ટેબલસ્પૂન જેટલું તેલ ગરમ મૂકીશું. તેલ ગરમ થાય એટલે તેમાં 1 ટીસ્પૂન રાઈ અને 1 ટીસ્પૂન કાળા તલ ઉમેરીશું. કાળા તલની જગ્યાએ તમે સફેદ તલ પણ ઉમેરી શકો છો. હવે 10-15 મીઠા લીમડાના પાન ઉમેરીને રાઈ અને તલ ફૂટે ત્યાં સુધી તેને સાતડી લેશું. રાઈ અને તલ સરસથી સતળાઈ જાય એટલે તેમાં 1/4 ટીસ્પૂન જેટલી હિંગ ઉમેરીશું અને આ જે વઘાર છે તેમાંથી થોડો વઘાર સાઈડમાં એક બાઉલમાં કાઢી લેશું. અને હવે આ વાસણમાં આપણે જે ગ્લાસ ઢોકળા બનાવ્યા છે તે ઢોકળાને મૂકીને તેને આ રીતે ગોળ ગોળ ફેરવતા 1-1.5 મિનિટ માટે સાતડી લેશું. ઢોકળા સતળાઈ જાય પછી તેને એક પ્લેટમાં લઈ લેશું અને તેને પાતળી પાતળી સ્લાઇસીસમાં નાઇફની મદદથી કટ કરી લેશું. ઢોકળાને કટ કરી લીધા પછી તેને સર્વિંગ પ્લેટમાં ગોઠવી દેશું અને ત્યાર પછી આપણે જે થોડો તેલનો વઘાર સાઈડમાં કાઢ્યો હતો તે વઘારથી આ ઢોકળાને ગાર્નિશ કરીશું. આપણા ઇન્સ્ટન્ટ ગ્લાસ સ્ટફ ઢોકળા બનીને તૈયાર છે. તો જોઈને જ ખાવાનું મન થઈ જાય એટલા મસ્ત આ ગ્લાસ ઢોકળા બન્યા છે. તો તમે પણ એકવાર આ ઢોકળા ઘરે જરૂરથી ટ્રાય કરજો અને મને કમેન્ટ કરીને કહેજો કે તમને મારી રેસીપી કેવી લાગી. જો રેસીપી ગમે તો લાઇક કરજો અને તમારા ફ્રેન્ડ સાથે શેર પણ કરજો. અને હા, મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ સો મચ.